बनासकांठा जिल्लामां लाखो वृक्ष वाववाना निर्धार साथे जिल्लानी बनास डेरी द्वारा अत्यारे तमाम गामडामां आवेली दूध मंडळीना माध्यमथी छोड़नुं वितरण करवामां आव्युं छे। त्यारे धानेरा तालुकामां पण बनास डेरीना सेंटर उपरथी दूध मंडळीना संचालको अलग अलग प्रकारना छोड मेळवी पशुपालकोने आपी रह्या छे। बनासकांठा जिल्लाना धानेरा तालुकामां वृक्षोनी खूब ज अछत वर्ताई रही छे, जेनुं मुख्य कारण छे उत्तर गुजरातमां सौथी वधारे सोमिल अने सौथी वधु सोमिल धानेरा तालुकामां आवेला छे। रोजना असंख्य लीला वृक्षों खुलेआम कपाई रहा है। वृक्ष कापवा बाबतना कायदा तो बनावामां आवेला छे, परंतु आ कायदा अत्यारे पोकळ साबित थई रह्या छे। आ वर्षे धानेरा तालुकामां पर्यावरण तेमज वृक्षोनी वावणीने लई भारे जागृति आवी छे। तो आ तरफ बनासकांठा जिल्लानी जीवादोरी समी बनास डेरीए पण जिल्लाना तमाम गामोमां वधु ने वधु छोड़नी वावणी थाय ते माटे लाखो छोड विविध गाममां पहोंचाडवामां आवी रह्या छे। धानेरा तालुकाना गामडामां पण बनास डेरीना विस्तरण अधिकारी नवीनभाई पटेल पण धानेरा तालुकानी 100 થી વધારે દૂધ મંડળી ઉપર છોડ મોકલી રહ્યા છે। ધાનેરા તાલુકામાં પ્રથમવાર આ વખતે લાખો કાજુના છોડ પણ આપવામાં આવી રહ્યા છે। પાણીની સમસ્યાથી જજુમતા ધાનેરા તાલુકાના ખેડૂતો બાગાયતી ખેતી કરતા થાય તે માટે ફળફળાદી છોડ આપવામાં આવી રહ્યા છે। ધાનેરા તાલુકાના ગામડામાં પણ દૂધ મંડળી ઉપરથી ગ્રાહકો છોડ મેળવી રહ્યા છે। તો પરિવારની સાથે ખેડૂતો પશુપાલકો પોતાના ખેતરની ફરતે કાજુ સહિત કેસર આંબાના છોડ વાવી રહ્યા છે। બનાસ ડેરીના કાર્યને ભારે સફળતા પણ મળી રહી છે। જે પ્રકારે વૃક્ષોની અછતના કારણે વિકરાળ ગરમી પડવા ઉપરાંત વરસાદ પણ ખેંચાઈ રહ્યો છે, ત્યારે બનાસ ડેરી દ્વારા કરવામાં આવી રહેલો આ પ્રયાસ આગામી સમયમાં પર્યાવરણની સાથે સાથે જિલ્લાને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। બનાસ ડેરી દ્વારા ધાનેરા તાલુકાને લગભગ 3.5 લાખ વૃક્ષોનો ટાર્ગેટ આપ્યો છે અને જે ઓલરેડી ઝાડો અહીંયા ધાનેરામાં સીધ કેન્દ્ર ઉપર ઉતરી ગયા છે અને અમે ગામડે ગામડે તેનું વિતરણ કરવામાં આવે છે અને અમારા ગામમાં પણ અમે લગભગ 3 થી 4 હજાર જે કે કેસર કેરીના આંબાઓ અને જે કાજુના ઝાડ જે અમે પણ અમારા દૂધ મંડળી ઉપર 3 થી 4 હજાર રોપાઓ લાવ્યા છે અને જે રોપાઓ અમારે આ વિસ્તારની અંદર ક્યારેય વાવેલા નથી અને કાજુ અને કેસર ઓબા અહીંયા આ વિસ્તારમાં નથી અને આ વિસ્તાર બહુ સૂકો હોવાથી પાણીનો પ્રોબ્લેમ હોવાથી બાગાયત ખેતીનો પણ નિર્માણ થાય અને લોકો એ તરફી પ્રેરાય અને વરસાદનો પણ બહુ જ સંકટ રહે છે તો અમારા ગામના દરેક ખેડૂતોએ પોતપોતાના ખેતરે લઈ જઈ અને સુંદર રીતે ઝાડ વાવે અને લાંબા ગાળે એનું પરિણામ મળે અને જે કાજુ અને ઓબા વાવી અને બાગાયતી ખેતી તરફ વળે અને ભવિષ્યની અંદર જે વરસાદની ખેંચ વર્તાય છે તે ન વર્તાય અને એનું સુંદર આયોજન થાય તો આવતા વર્ષે પણ લોકો એમાંથી પ્રેરાય અને ઝાડોનું વાવેતર કરશે અને બનાસ ડેરીએ બહુ જ સરસ કાર્ય કર્યું છે કે જેનાથી અહીંયા ધાનેરા તાલુકાની અંદર હરિયાળી વધે અને લોકો બાગાયતી ખેતી તરફ આકર્ષાય અને પાણીની સમસ્યા દૂર થાય અને જે વરસાદની સમસ્યા છે તે પણ ભવિષ્યની અંદર દૂર થાય અને આનું પરિણામ લાંબા ગાળે બહુ સરસ પરિણામ આવશે એવી અમને આશા છે।